नमस्कार विद्यार्थी मित्रों, चल आज आपणे एकाउंट में अपना प्रकरण नंबर 3 में आगळ वधीए। पाघणी ना मूल्यांकन में आज आपणो लेक्चर नंबर 3 छेले। आपणे मित्रों सादी सरेराशनी पद्धति रीत नंबर 1 नो अभ्यास कर्यो हतो। आज आपणे मोस्ट टाइम पी एवी रीत नंबर 2 કે જેના દાખલા બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાણા છે, ભારિત સરેરાશની પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો હવે જોઈએ આપણે ભારિત સરેરાશની નફાની પદ્ધતિ રીત નંબર 2 એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। હવે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ નો ઉદ્ભવ શું કામે થયો? कारण के सादी सरेराशनी जे पद्धति आपणे जोई नफानी, एमां नफाना वळणने ध्यानमां लेवामां आवतुं नथी। नफामां वधघट जे थाय छे एना वळणने ध्यानमां लेवामां आवतुं नथी। तो मित्रों आ मर्यादाने दूर करवा माटे भारित सरेराश नफानी पद्धतिनो उपयोग करवामां आवे छे। तो આ રીતની ઓળખ શું? તો કે રકમમાં તમને દાખલામાં નફામાં સતત વધારો કે સતત ઘટાડો થતો હોય, ફરીથી સતત વધારો કે સતત ઘટાડો થતો હોય। રીત નંબર 1 માં આપણે શું જોયું હતું? તો કે નફામાં સતત વધઘટ થતી હોય એટલે વધારો ઘટાડો, વધારો ઘટાડો એવું થતું હોય। આમાં શું થતું હોય? તો કે નફામાં કાં તો સતત વધારો હોય અને કાં તો નફામાં છેલ્લે સુધી સતત ઘટાડો થતો હોય, ત્યારે આ દાખલો તમારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ ગણવાનો। હવે રકમમાં શું આપ્યું હોય? તો કે વર્ષ અને નફો બે વસ્તુ તમને આપી હોય। વર્ષ અને નફો આપ્યો હોય તો તમારે પછીની કોલમ બનાવવાની ભારની, ભાર એટલે મહત્વ। તો નજીકના વર્ષોને વધુ મહત્વ અને દૂરના વર્ષોને ઓછું મહત્વ। માની લો કે 2017 થી આપણે ચાલુ કર્યું હોય તો 2017, 2018, 2019, 2020 એમ 4 વર્ષના નફાની તમને માહિતી આપી હોય તો 2020 એટલે નજીકનું વર્ષ, 2017 એટલે દૂરનું વર્ષ। તો 2017 ને 1 ભાર આપવાનો, 18 ને 2 ભાર આપવાનો, 2019 ને 3 ભાર આપવાનો, 2020 ને 4 ભાર આપવાનો, એટલે નજીકના વર્ષને વધુ ભાર અને દૂરના વર્ષને ઓછો ભાર। ટૂંકમાં તમારે શું કરવાનું? મગજ બંધ કરીને એક જ વસ્તુ કરવાની, રકમમાં તમને વર્ષ અને નફો આપ્યા હોય અને એ નફાને તમારે ભાર આપી દેવાનો, તો એ નફાને તમે ભાર આપો એટલે એકડાથી જ ચાલુ કરવાનું, 1, 2, 3, 4, 5 વર્ષ આપ્યા હોય તો 1, 2, 3, 4, 5 આ રીતે ભાર અપાઈ જાય। પછી નફો અને ભાર એટલે કોલમ નંબર 2 અને કોલમ નંબર 3 નો તમારે ગુણાકાર કરવાનો, નફો ગુણ્યા ભાર, એટલે મળશે તમને ભારિત નફો। તો સૂત્ર શું થાય એનું? ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર। બોલો જી મારી સાથે, ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર। નફો એને ગુણ્યા ભાર કરો એટલે ભારિત નફો મળે। પછી છેલ્લી બે કોલમનો સરવાળો કરવાનો એટલે અહીંયા મળશે કુલ ભાર અને બાજુમાં મળશે કુલ ભારિત નફો। ફરીથી રકમમાં તમને વર્ષ અને નફો આપ્યો હોય, બાજુમાં તમારે ભારનું કોલમ બનાવવાનું, ભાર કેવી રીતના આપવાનો? તો કે 1, 2, 3, 4, 5 જ્યાં સુધી વર્ષ આપ્યા હોય ત્યાં સુધી। પછી તો કે નફો ને ભાર બે નો ગુણાકાર કરવાનો, નફો ગુણ્યા ભાર, એટલે મળે તમને ભારિત નફો। પછી તો કે છેલ્લી બે કોલમ નો સરવાળો કરવાનો એટલે મળે તમને કુલ ભાર, કુલ ભારિત નફો। આ રીતના મળી જાય એટલે આના ઉપરથી જ ભારિત સરેરાશ નફાનું સૂત્ર થઈ જાય। ઓલું આપણે જોયું તો એ સાદી સરેરાશ જોઈ હતી, સાદી સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા, આ આપણે જોયું હતું। હવે ભારિત સરેરાશ નફો એટલે
તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. સૂત્ર શું આવશે બોલો જી મારી સાથે? ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. હજી એક વખત, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. છેલ્લી વખત, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. હવે તો કે પાઘડીનું સૂત્ર તો એના એ જ જે આપણે જોયું હતું એ જ. કયું સૂત્ર? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. ભારિત લખો ત્યાં ન લખો ત્યાં સૂત્ર આપણે કોમન રાખશું રીત નંબર એક અને બે માં. કયું સૂત્ર? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. બોલો જી મારી સાથે. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. તો આ રીતે ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નફો એને તમારે ભાર આપવાનો થશે, અને પછી ભારિત નફો મેળવી અને એના ઉપરથી ભારિત સરેરાશ નફો મેળવીને પછી પાઘડીની ગણતરી કરીશું આપણે, બરાબર. તો ચાલો જોઈએ આપણે દાખલો. હવે આ દાખલામાં તમારે પાઘડી નથી મેળવવાની, માત્ર ભારિત સરેરાશ નફો શોધવાનો છે. જેટલું કીએ એટલું જ કરવાનું. ચાર ગુણનો દાખલો છે, વર્ષ આપ્યા છે અને નફો આપ્યો છે. ભારિત સરેરાશ નફો તમારે મેળવવાનો છે, બરાબર. તો પેલા શું કરવાનું? આ રકમ જે આડી છે એને ઉભી કરી નાખવાની, વર્ષ અને નફો બાજુમાં તમારે ભાર આપી દેવાનો અને એની બાજુમાં ભારિત નફો, બે કોલમ વધારે, બરાબર. તો જવાબ જોઈએ, વર્ષ નફો ભાર અને ભારિત નફો. ભારિત નફો કેવી રીતના મળશે? તો કે નફો ગુણ્યા ભાર. કેવી રીતના મળશે બોલો જઈ? નફો ગુણ્યા ભાર. વિદ્યાર્થી મિત્રો રકમ જોઈ લ્યો, રકમમાં સતત વધારો થાય છે નફામાં, જુઓ. એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આવે. ચાલો પેલું વર્ષ જોઈએ, 2013-14 માં 60,000 નફો, એને એક ભાર આપીએ એટલે 60,000 × 60,000 ભારિત નફો. બીજા વર્ષે 70,000, એને બે ભાર આપીએ, 90,000 ને 3 ભાર આપીએ અને 110,000 ને 4 ભાર આપીએ. ફરી પાછું કહી દઉં છું, વર્ષ ને નફો ઉભા લખી નાખવાના, પછી ભાર આપી દેવાનો 1, 2, 3, 4. પછી ભારિત નફો મેળવવાનો કેવી રીતના? નફો ગુણ્યા ભાર. 60,000 × 60,000, 70,000 × 2 એટલે 1,40,000, 90,000 × 3 એટલે 2,70,000, 1,10,000 × 4 એટલે 4,40,000. હવે છેલ્લી બે કોલમ નો સરવાળો, 4 ને 3, 7 ને 2, 9 ને 1, 10. કુલ ભાર મળશે 10 અને ભારિત નફાનો સરવાળો આવશે રૂપિયા 9,10,000. એટલે એને કહેવાય કુલ ભારિત નફો. હવે રકમમાં શું માંગ્યું છે? ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો કેવી રીતે મળશે બોલો જી મારી જોડે? સૂત્ર, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ફરીથી બોલો, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો 9,10,000 ભાંગ્યા 10 રૂપિયા આવશે 91,000. મિત્રો સૂત્ર ઉપર જ છે આ ચેપ્ટર, બરાબર. સૂત્ર આવડી ગયા એટલે પૂરું થઈ ગયું, બરાબર. ચાલો હવે આપણે આમાં પાઘડી મેળવવાનો દાખલો, નેક્સ્ટ દાખલો જોઈએ. બાબુલાલ અને કાંતિલાલ ની ભાગીદારી પેઢી છે, એમાં પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષની તમને માહિતી આપી છે. એના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી, ભવિષ્યમાં જળવાઈ રહેશે નફો એવા કેટલા વર્ષો? તો કે 3 વર્ષ. એને કહેવાય પાઘડીની ખરીદીના વર્ષો. શું કહેવાય એને બોલો જે? પાઘડીની ખરીદીના વર્ષો. એ ખાસ તમારે જોઈ લેવાનું રકમમાં. વિદ્યાર્થી મિત્રો પાછું એકવાર જોઈ લ્યો, નફામાં સતત વધારો થાય છે. નફામાં સતત વધારો થાય છે એટલે ભારિત સરેરાશની પદ્ધતિનો જ ઉપયોગ થાય.
સરેરાશ આપણે અહીંયા બે જ જોવાની છે, સાદી સરેરાશ અને ભારી સરેરાશ. અહીંયા ભારી સરેરાશ નો ઉપયોગ થશે. રકમમાં તમને જો કે કહી જ દીધું છે, નો કહે તો એમાં ભારી સરેરાશ જ આવે. ચાલો જવાબ જોઈએ. ફરી પાછા ચાર ખાના બનાવી નાખવાના, વર્ષ નફો, નફાને આપવાનો ભાર, અને બાજુમાં મેળવવાનું નફો ગુણ્યા ભાર, એટલે ભારિત નફો. શું મળવાનું બોલો જય? ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર. ચલો વર્ષ આપણે લખી નાખીએ 40,000, એને એક ભાર આપી દઈએ. બીજા વર્ષે 60,000 ને બે ભાર, ત્રીજા વર્ષે 75,000 ને ત્રણ ભાર, ચોથા વર્ષે 90,000 ને ચાર ભાર, પાંચમા વર્ષે 1,00,000 ને 20,000 ને પાંચ ભાર. હવે બે નો ગુણાકાર કરી નાખવાનો, 40,000 એક 40,000, 60,000 ગુણ્યા બે એટલે 1,00,000 ને 20,000, 75,000 ગુણ્યા ત્રણ એટલે 2,00,000 ને 25,000, 90,000 ગુણ્યા ચાર એટલે 3,00,000 ને 60,000, 1,20,000 ગુણ્યા પાંચ એટલે 6,00,000. સરવાળો કરો, ભાર નો સરવાળો કરો એટલે 5 ને 4, 9 ને 3, 12 ને 2, 14 ને 15, તો કુલ ભાર આવશે 15. ભારિત નફા નો કેલ્ક્યુલેટર માં સરવાળો કરો એટલે 5, 4 ને 2, 6 ને 2, 8 ને 14, 1 ને 1, 2 ને 2, 4 ને 3, 7 ને 6, 13, તો કુલ ભાર મળે છે 15. કુલ ભારિત નફો મળે છે 13,45,000. ચાલો પેલા સૂત્ર બોલશું પછી ક્લિક કરીશું. પેલા શું મેળવવાનું બોલો જય? ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કિંમત મૂકીએ 13,45,000 ભાંગ્યા 15, એટલે ભારિત સરેરાશ નફો આવશે 89,666.66666666, એટલે એને 67 કરી નાખવાના. કેલ્ક્યુલેટરમાં કરશો એટલે એવી રીતના આવશે. ભારિત સરેરાશ નફો મળી જાય એટલે પાઘડી મેળવવાની, તો પાઘડીનું સૂત્ર બોલો પછી જ હું ક્લિક કરીશ. બોલો જય? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. ફરીથી બોલો જય? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો છે 89,666.67, પાઘડીની ખરીદીના વર્ષો ઉપર રકમમાં તમને આપ્યા હોય જોવાના, 3 વર્ષની ખરીદી છે એટલે ગુણ્યા 3, તો પાઘડી મળશે તમને આફ્ટર ઓલ રૂપિયા 2,79,000. ક્લિયર બધાને? તો આ થઈ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ઓકે, હોમવર્ક તો ભૂલાય જ નહીં. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4. ચાલો અમુક બાબતોની હવે આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા તો ભારિત સરેરાશ નફાની પણ એક મર્યાદા છે. તમને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિની કઈ મર્યાદા છે, તો લખવાનું કે એમાં ધંધામાં જે મૂડી રોકાણ કરવામાં આવે છે એટલે રોકાયેલી મૂડીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. બીજો એક ટૂંકો પ્રશ્ન છે કે ભારિત સરેરાશ નફો એટલે શું, તો કે રકમમાં તમને જે જુદા જુદા વર્ષો આપ્યા હોય એનો નફો એને આપવાનો ભાર, અને પછી જે નફાની સરેરાશ શોધવામાં આવે એને કહેવાય ભારિત સરેરાશ નફો. તમે જે કરો છો એ તમારે લખવાનું છે. શું કરીએ છીએ આપણે? તો કે રકમમાં જે જુદા જુદા વર્ષોની માહિતી આપેલી હોય એનો નફો હોય એ નફાને આપવાનો ભાર, અને પછી નફાની જે સરેરાશ કરવામાં આવે એને કહેવાય ભારિત સરેરાશ નફો. તો શું થાય ભારિત સરેરાશ નફો એટલે? ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના નફાના ભારને આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ. તો એક ગુણમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. મિત્રો, સરસ મજાની નોટબુક બનાવજો, એમાં સરસ આ જે મેં સ્લાઇડ મૂકી છે એ મુજબ બધી તમે લખી નાખો, પછી ઉદાહરણ 3 અને 4 એ બે તમે જાતે ગણી નાખો, પછી આ યાદ રાખો લખી નાખવાનું. નેક્સ્ટ લેક્ચર આપણો આવશે એમાં આપણે આપણી રીત નંબર 3 નો અભ્યાસ કરશું. ફરી પાછું મિત્રો, આ પદ્ધતિ મોસ્ટ ટાઈમ પી પદ્ધતિ છે. ઓકે.
अस्तु, जय हिंद, जय भारत।